શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ત્રણ જૂન અને ચાર જૂન બંને દિવસે આવતી જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના મહાત્મય વિશે તથા આ દિવસે કઈ રીતે પૂજા વિધિ કરવી શું દાન કરવું આ દિવસનું શું મહત્ત્વ છે કારણ કે આ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રત પણ પૂર્ણ થાય છે તથા આ દિવસે ચંદ્રોદયનું મુહૂર્ત શું છે પૂજા વિધિ કેવી રીતે કરવી આજના દિવસે એવા કયા ઉપાય કરવા કે જેનાથી સર્વ રીતે લાભ પ્રાપ્ત થાય જીવનમાં રહેલ દુઃખ ક્લેશ દૂર થાય અને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય એ વિશે જાણીશું જો આપના વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમી બંધના ન મૃત્યો મામૃતાત બોલો ભગવાન ગંગાધરની જય મિત્રો જ્યેષ્ઠ માસની પૂર્ણિમાનું આપણા શાસ્ત્રોમાં ઘણું મહત્વ છે આમ તો દર માસમાં એક પૂર્ણિમા આવે છે અને વરસની કુલ બાર પૂર્ણિમા થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે એક પૂર્ણિમા એ કુલ તેર પૂર્ણિમા દર ત્રણ વર્ષે આવે છે અને બાર પૂર્ણિમા તો ચોક્કસ પરંતુ આ બારેય પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે જેમ અમાવસ્યાના દિવસે આપણે પિતૃ પિતૃતર્પણ શ્રાદ્ધ આદિ કરીએ છીએ એ જ રીતે મહિનાની પૂર્ણિમા કે જે એક જ એવી શુભ તિથિ છે જેમાં ચંદ્રદેવની પૂજાનું ખાસ મહત્ત્વ છે ચંદ્રદેવ પૂર્ણ રૂપે દર્શન આપે છે કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે વ્રત કરવાથી સ્નાન દાન જાપ કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે મનમાં શાંતિ પ્રાપ્ત થાય છે મન આનંદિત રહે મન સંતુષ્ટ રહે તો જીવનમાં સંતોષની પ્રાપ્તિ થાય છે કારણ કે ચંદ્રમાં તે મનના કારક હોય અને ચંદ્રમાને પ્રિય એવી આ તિથિ છે પૂર્ણિમાની તિથિ એટલા માટે જ આજે ગંગાધર ભગવાન શ્રી મહાદેવ ચંદ્રમૌલીની પૂજા થાય છે પૂર્ણિમાના દિવસે કહેવાય છે કે માટીનો કુંભ લઈને તેમાં શુદ્ધ જળ ભરીને તેનું દાન કરવું જોઈએ અથવા મંદિરોમાં પણ ભગવાનની સામે તે માટીનું કુંભલું મૂકવું જોઈએ પીપળાના વૃક્ષ નીચે પણ આ રીતે જલનું દાન કરી શકાય છે અથવા તો મધથી ભરેલ કળશનું પણ દાન કરી શકાય છે આમ કરવાથી જીવનમાં પ્રસન્નતા અને સુખ શાંતિ મળે છે પ્રેમ ભાવ બન્યો રહે છે સૌ પ્રથમ આપણે આ પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે પૂર્ણિમાનું વ્રત ક્યારે કરવાનું છે અને સ્નાન દાન જાપ ક્યારે કરવાના છે કારણ કે બે દિવસ પૂર્ણિમાની તિથિ પડે છે અને આ ઉપરાંત વટ સાવિત્રી વ્રત ક્યારે પૂર્ણ થાય છે ચંદ્રોદયનો સમય શું છે તે જાણીએ આ જ્યેષ્ઠ માસની પૂર્ણિમાની તિથિનો પ્રારંભ થાય છે તારીખ ત્રણ જૂન બે હજાર ત્રેવીસ બપોરના અગિયારને વીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ચાર જૂન બે હજાર ત્રેવીસ સવારે નવ ને બાર મિનિટની આસપાસ માટે પૂર્ણિમાની તિથિ તે રાત્રિની તિથિ કહેવાય છે ફૂલ મૂન ચંદ્રમાના દર્શન પૂર્ણરૂપે થાય છે તેને પૂર્ણિમા કહેવાય છે જ્યારે ચંદ્રમા સોળે કળાએ ખીલેલા હોય છે અને ધરતી લોક ઉપર અમૃતની વર્ષા કરે છે સર્વે પશુ પક્ષી વૃક્ષ પાન લતા સર્વને એક તાજગી આપે છે તે પૂર્ણિમા છે તારીખ ત્રણ જૂન બે હજાર ત્રેવીસ રાત્રિએ ફૂલમૂનના દર્શન થશે માટે આ દિવસે જે ભક્તો પૂર્ણિમાનું વ્રત રાખે છે તેઓ તારીખ ત્રણ જૂન બે હજાર ત્રેવીસના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખે અને ચંદ્રમાના દર્શન કરીને પૂજન કરી શકે છે ચંદ્રોદયનો સમય છે સાંજે પાંચ વાગ્યાની આસપાસ આમ જોઈ તો દરેક સ્થાન ગામ શહેરમાં અલગ અલગ ચંદ્રોદયનો સમય હોઈ શકે તે જાણી લેવું જોઈએ અને હવે આપણે પૂર્ણિમાના દિવસે સ્નાન દાન જાપ કરીએ છીએ તીર્થોમાં જઈને સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ છે પિતૃ તર્પણ પણ કરી શકાય છે તે કયા દિવસે કરવું તે તારીખ ચાર જૂન બે હજાર ત્રેવીસના દિવસે સ્નાન દાન જપ કરવું જોઈએ કારણ કે સૂર્યોદય તિથિ પ્રમાણે પૂર્ણિમા તારીખ ચાર જૂન બે હજાર ત્રેવીસના દિવસે પડે છે આમ તો બંને દિવસ પૂર્ણિમાનું વ્રત પણ કરી શકાય છે અને પૂર્ણિમાની તિથિ ઉજવી શકાય છે પરંતુ જે ભક્તો રાત્રિના ચંદ્રદેવનું દર્શન કરે છે પૂજન કરે છે તેઓ ત્રણ જૂને રાખે અને ત્રણ જૂન બે હજાર ત્રેવીસના દિવસે વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત પણ પૂર્ણ થાય છે જ્યેષ્ઠ સુદ તેરસ એટલે કે ત્રયોદશીથી લઈને જ્યેષ્ઠ પૂર્ણિમા સુધી જે વ્રત વટ સાવિત્રી વ્રત અખંડ સૌભાગ્ય દેનાર આ વ્રત છે તે ત્રણ જૂને બહેનો વટ વૃક્ષનું પૂજન કરશે અને આ વ્રત પૂર્ણ કરશે જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ કથા સાંભળવાનો પણ મહિમા છે સત્યનારાયણની કથા પૂર્ણિમાના બે દિવસોમાં ગમે ત્યારે કરી શકાય છે અને સત્ય સંકલ્પ ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે કહેવાય છે કે આજના દિવસે ભગવાન શ્રી હરિ નારાયણ લક્ષ્મીપતિનું પૂજન કરવાથી બે તુલસી દલ સમર્પિત કરવાથી લક્ષ્મીજીને કમળ પુષ્પ કે ગુલાબનું પુષ્પ અર્પિત કરવાથી સર્વે કામના પૂર્ણ થાય છે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે કારણ કે ચંદ્રદેવને ભગવાન શ્રી કૃષ્ણએ માન આપ્યું છે અને કૃષ્ણ ભગવાન ચંદ્ર કુળમાં જન્મેલા છે એટલા માટે કૃષ્ણ ચંદ્ર કહેવાય છે અને ચંદ્ર અને સૂર્ય બંને ભગવાનની આંખો પણ છે માટે પૂર્ણિમા અને અમાવસ્યાનું ઘણું મહત્ત્વ છે અમાવસ્યાના દિવસે આપણે સૂર્ય પૂજાનું મહત્ત્વ દર્શાવીએ છીએ પિતૃદેવતાની પૂજાનું મહત્ત્વ દર્શાવીએ છીએ જ્યારે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજાનું મહત્ત્વ દર્શાવીએ છીએ આ ઉપરાંત આપણા કુળદેવી કુળદેવતાની પણ પૂજા કરી શકાય છે માય મંદિરમાં જઈને ભક્તો પૂર્ણિમા ફરે છે અલગ અલગ શ્રદ્ધા પ્રમાણે શ્રદ્ધાનો વિષય છે જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે તેઓ આજના દિવસે ઉપવાસ કરી શકે છે એક ટાઈમ ભોજન લઈ શકે છે ભોજન હંમેશા સાંજે ચંદ્ર દર્શન થઈ જાય પછી જ કરવું જોઈએ સાત્વિક ભોજન હોવું જોઈએ આ પૂર્ણિમાને વટ સાવિત્રી પૂર્ણિમા પણ કહેવાય છે આજે સંત કબીરદાસનો જન્મદિવસ પણ મનાવાય છે માટે કબીર જયંતિના રૂપમાં પણ આ પૂર્ણિમાને ઉજવાય છે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા કે જે ઘણી શુભ અને મંગલકારી પૂર્ણિમા છે કહેવાય છે કે આ જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે ઘરમાં તુલસીનો એક રોપો લઈ આવીને વાવવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે નકારાત્મક પ્રભાવથી રક્ષા પ્રાપ્ત થાય છે આ પૂર્ણિમાના દિવસે જે ભક્તો શુદ્ધ ચિત્તથી મનથી ઈષ્ટદેવના જાપ કરે છે તપ કરે છે હવન કરે છે તથા પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરી દાન કરે છે અને પિતૃદેવતાનું પણ સ્મરણ કરે છે પીપળાના વૃક્ષની પૂજા કરે છે ગાય માતાની સેવા કરે છે પશુ પક્ષી આદિને પણ સેવા કરે છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરે છે તેને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે આ પૂર્ણિમાના દિવસે આપણે પૂજા કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ જે દિવસે આપણે વ્રત કરવાના છીએ તે દિવસે આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સાફ સફાઈ કરીને પૂજા કરીને સંકલ્પ કરવો જોઈએ કે પોતે પૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરવા માંગે છે ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં બિરાજમાન સર્વે દેવી દેવતાની પૂજા કરવી જોઈએ આરતી કરવી જોઈએ દક્ષિણા અર્પણ કરવી જોઈએ ભગવાનની સામે સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરવા જોઈએ આ ઉપરાંત આપણા ઘર પાસે આવેલા કોઈ મંદિર પાસે જઈને પાણીનો ઘડો છે પંખો છે એ પણ દાન કરી શકાય છે જો પવિત્ર તીર્થોમાં આપણે હોઈએ તો ત્યાં સ્નાન કરવા માત્રથી જ આ પૂર્ણિમાના દિવસે અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે આ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને ભગવાન મહાદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ જે ચંદ્ર મોલેશ્વર કહેવાય છે શિવાલયમાં જઈને ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ગંગા જલથી અભિષેક કરવો જોઈએ મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન ન કરી શકીએ તો ગંગાજી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરીને જો સ્નાન કરવામાં આવે તો પણ પાપનાશ થાય છે પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ પૂર્ણિમાના દિવસે જો મંદિરમાં જઈને આપણે સીધું સામગ્રી દઈ શકીએ અથવા જરૂરિયાતમંદને અન્નનું તથા જળનું દાન કરી શકીએ આ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી દેવીની પણ ખાસ પૂજા થાય છે લક્ષ્મી દેવીને ગુલાબ ઈત્ર ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ તથા ફલ ફલાદી ભોગ અથવા ખીરનો ભોગ સમર્પિત કરી શકાય છે શ્રીયંત્ર હોય તો તેની પણ પૂજા કરી શકાય છે માતા મહાલક્ષ્મીના મંત્ર જાપ કરી શકાય છે ઓમ શ્રી મહાલક્ષ્મી ચ મહે વિષ્ણુ પત્નય મહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત આ રીતે મંત્ર જાપ કરવાથી પણ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે પૂર્ણિમા તે ચંદ્રમા છે અને ચંદ્રમાં તે લક્ષ્મીજીના ભાઈ કહેવાય છે એટલા માટે જો લક્ષ્મી દેવીજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો ભગવાન નારાયણની પૂજા તો થાય છે પરંતુ ચંદ્રમાની પૂજા કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત જો આપણા ઘરના મંદિરમાં પવિત્ર શંખ દક્ષિણાવર્તી શંખ રાખેલો હોય તેની પણ પૂજા કરી શકાય છે દક્ષિણાવર્તી શંખ કદી ખાલી ન રાખવો જોઈએ તેમાં જલ અથવા પીળા ચોખા જે હળદરથી રંગેલા હોય કેસરથી રંગેલા હોય તે ભરીને રાખવા જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે આ પૂર્ણિમાના દિવસે દીપદાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે જો પવિત્ર તીર્થોમાં આપણે જઈએ તો સ્નાન કરીને તે જલમાં નદી જલ છે તળાવનું જલ છે ત્યાં દીપક પ્રગટાવવો જોઈએ જેથી જીવનમાં પ્રકાશ ફેલાતો રહે અથવા આપણા ઘરના મંદિર પાસે અખંડ જ્યોત પણ પ્રગટાવી શકાય છે જે આખો દિવસ કે આખી રાત ચાલી શકે અથવા કોઈ પણ શિવાલયમાં જઈને ભગવાન નારાયણના મંદિરમાં જઈને માતાના મંદિરમાં જઈને પણ દીપદાન કરવું જોઈએ એટલે કે શુદ્ધ ઘીનો દીપક લઈને ત્યાં પ્રગટાવવો જોઈએ આમ કરવાથી પણ અજ્ઞાનના અંધકાર દૂર થાય છે બ્રાહ્મણોને બોલાવીને ખીરનું ભોજન કરાવવું જોઈએ દાન દક્ષિણા આપવી જોઈએ આમ કરવાથી પણ ઘરમાં ધન સંપત્તિનું આગમન થતું રહે છે રાત્રે ચંદ્રમાને અર્ધ આપીએ ત્યારે કાચું દૂધ ચપટી ખાંડ હોય અથવા સાકર પણ ચાલે તેમાં નાખી દેવું જોઈએ ચપટી ચોખા અને થોડું કંકું નાખીને ચંદ્રમાને અર્ધ્ય આપી શકાય છે અથવા સાદા જળ ગંગા જળથી પણ અર્ધે આપી શકાય છે અને મંત્ર જપાય છે ઓમ સોમ સોમાય નમ ઓમ સોમ સોમાય નમઃ આ રીતે મંત્ર બોલતા બોલતા ચંદ્રદેવને અર્ધ્ય આપવું જોઈએ કુંડળીમાં રહેલ ચંદ્ર સંબંધથી કોઈ દોષ હોય પીડા હોય તે શાંત થાય છે આ જ્યેષ્ઠ માસમાં ભીષણ ગરમી પડે છે માટે નદી તળાવ સુકાઈ જાય છે એટલા માટે આ મહિનામાં ખાસ કરીને પૂર્ણિમાના દિવસે તો ખાસ જેમાં જરૂરિયાતમંદને જલનું દાન વસ્ત્રનું દાન ચોખાનું દાન દહીં ચાંદીની વસ્તુ કે પછી મોતી આદિનું દાન કરવું જોઈએ આમ કરવાથી પણ કુંડળીમાં રહેલ ચંદ્રદોષ શાંત થાય છે હવે આપણે જાણી લઈએ કે પૂર્ણિમાના વ્રતનું શું મહત્ત્વ છે જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે તેને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે માટે પૂર્ણિમાનું વ્રત કરવાથી પણ શારીરિક માનસિક લાભ પ્રાપ્ત થાય છે એવું કહી શકાય પૂર્ણિમાનું વ્રત કરવાથી પારિવારિક કલહ અશાંતિ દૂર થાય છે જે ભક્તોની કુંડળીમાં ચંદ્ર પીડિત હોય દૂષિત હોય તેઓ આ પૂર્ણિમાનું વ્રત કરે તો તેની સમસ્યા દૂર થાય છે પૂર્ણિમાના દિવસે શિવલિંગ પર મધ કાચું દૂધ બિલ્પપત્ર સમીપત્ર અર્પિત કરવાથી ભગવાન શિવની કૃપા બની રહે છે અને બીમારી આદિમાંથી મુક્તિ મળે છે જે લોકોને અકારણ ડર લાગે છે માનસિક ચિંતા સતાવ્યા કરે છે તે પૂર્ણમાસીનું વ્રત અવશ્ય કરે જેથી માનસિક શારીરિક કષ્ટ દૂર થાય હવે આપણે જાણી લઈએ કે આ પૂર્ણિમાથી જોડાયેલી ખાસ વાત કઈ છે કહેવાય છે કે પૂર્ણિમાના વ્રતમાં યજ્ઞ યાગાદી ક્રિયા અન્ય માંગલિક કાર્ય વિવાહ જેવા દેવ પ્રતિષ્ઠા જેવા કાર્ય કરવા શુભ મનાય છે ભગવાન શિવની પૂજા કરવી અન્ય ધાર્મિક કાર્ય કરવા પૂર્ણિમાના દિવસે શુભ મનાય છે પૌરાણિક કથાઓ અનુસાર પૂર્ણિમાના તિથિના દિવસે રાહુ ગ્રહનો જન્મ થયો હતો માટે આ દિવસે જો રાહુ સંબંધિત પીડામાંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો ભગવાન મહાદેવના મંદિરમાં જઈને જલાભિષેક અવશ્ય કરવો જોઈએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ વર્ષની બાર પૂર્ણિમામાં માઘી પૂર્ણિમા કાર્તિક પૂર્ણિમા જ્યેષ્ઠ પૂર્ણિમા અને અષાઢ પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે આ દિવસે દાન કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે શાસ્ત્ર અનુસાર પૂર્ણિમાના દિવસે સવારે પ્રાતઃ કાળે ઉઠીને પીપળાના વૃક્ષમાં ગળ્યું જળ અર્પિત કરવાથી ભગવાન શ્રી નારાયણની પૂજા કરવાથી પીપળાના વૃક્ષ પાસે ઊભા રહીને આ મંત્ર બોલવાથી કહેવાય છે કે સર્વે દેવી દેવતા પ્રસન્ન થાય છે કારણ કે પીપળાનું વૃક્ષ તે સર્વ દેવમય છે પીપળાના વૃક્ષ નીચે શુદ્ધ ઘીનો દીપક કરીને અગરબત્તી પ્રગટાવવાથી પણ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પ્રત્યેક પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ગંગાજળ નાખીને હળદરથી ઘરના મેઇન ગેટ ઉમરા પાસે સાથિયા કરવાથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે દર પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીને ખીરનો ભોગ લગાવીને તે ખીરના ભોગની પ્રસાદી ઘરમાં બધા લેવી જોઈએ પ્રત્યેક પૂર્ણિમાના દિવસે આપણા મેઇન દરવાજા પર આસો પાલવનું તોરણ અથવા તો આંબાના પાનનું તોરણ અથવા ફૂલનું તોરણ લગાવવું જોઈએ આમ કરવાથી પણ સકારાત્મક પ્રભાવ ઉર્જા ઘરમાં બની રહે છે અને લક્ષ્મીજીનું આગમન પણ થાય છે પૂર્ણિમાના દિવસે કોઈ પણ પ્રકારની તામસિક વસ્તુનું સેવન ન કરવું જોઈએ વૈવાહિક જીવનને સફળતા પ્રાપ્ત થાય એ અર્થે પતિ પત્ની બંનેએ ચંદ્રમાને અર્ધ્ય આપીને પૂજન અવશ્ય કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીના મંદિરમાં જઈને સુગંધિત ઇત્ર અગરબત્તી પણ અર્પણ કરી શકાય છે ભગવાન શિવને ચંદ્રમા અત્યંત પ્રિય છે એટલા માટે તો ભગવાન મહાદેવે ચંદ્રમાને મસ્તક ઉપર ધારણ કરેલા છે આપણે ભગવાન મહાદેવની પૂજા કરીએ છીએ તો ચંદ્રદેવની પૂજા પણ આપોઆપ થઈ જાય છે એટલા માટે પૂર્ણિમાના દિવસે ખાસ ભગવાન મહાદેવની જટામાં બિરાજમાન ચંદ્રદેવનું પૂજન અવશ્ય કરવું જોઈએ મન માંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે ચંદ્રમા એક સ્ત્રી પ્રધાન ગ્રહ છે એટલા માટે મા પાર્વતીના પ્રતિક રૂપે પણ ચંદ્રમાને મનાય છે માતાનું સ્મરણ કરીને પણ ચંદ્ર દર્શન કરી શકાય છે અને જો ચંદ્ર દર્શન ન થાય તો આપણા કુળદેવીની પણ પૂજા કરી શકાય છે ધ્યાન કરી શકાય છે પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની સાથે પાર્વતી માતાની પણ પૂજા કરવી જોઈએ મા પાર્વતીને સોળ શૃંગારની સામગ્રી ભેટ ધરે તો મનોકામના પૂર્ણ થાય છે આ મા પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ જેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી નારાયણ કે જેઓ શંખ ચક્ર ગદા પદ્મધારણ કરેલા છે તેમનું ધ્યાન કરવું જોઈએ પ્રભુની સ્વામે આ મંત્ર બોલવો જોઈએ ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ શાંતાકાર પદ્મનાભં પદ્મનાભમ સુરેશમ ગગન ગગનસદં મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગિભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભ ભય હરમ એકનાથમ બોલો ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ